નખત્રાના જૂની હરિયાદ પેસ સેન્ટર શાળા ખાતે શિક્ષક દિનની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીના બગસરા તાલુકાના જૂની હળિયાદ પે સેન્ટર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરી વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે. ત્યારે હાલ દર વર્ષની 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવતા આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. તેમની યાદમાં ભારતમાં 5મી તારીખે શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આજના દિવસે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે. તેના ભાગરૂપે જૂની હળિયાદ પે સેન્ટર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક વિદ્યાર્થી જે છે એ શિક્ષક બિના છે એમાં કેવો ઉત્સાહ અને આનંદ છે. મેં એક પહેલો પિરિયડ લીધો એટીએમાં, ત્યાં મને ખૂબ જ મજા આવી. મેં સર જેવી રીતે ભણાવે છે એવી રીતે ભણાવવાનો પ્રયત્ન કર્યો અને બાળકોને પણ ખૂબ જ મજા આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયના શિક્ષકો બનીને તેમના સાથેના વિદ્યાર્થીઓને ગુરુજ્ઞાન અને શિક્ષણ સાથે વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં રહી અન્ય વિદ્યાર્થીઓને ભણાવી આજના દિવસની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય ભાવેશભાઈ ડોબરિયાના માર્ગદર્શન હેઠળ ખરા અર્થમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પ્રસંગે 5 સપ્ટેમ્બર એટલે સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાતો શિક્ષક દિન આજે જુનિયર પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દરેક વિદ્યાર્થીઓએ છે એ અલગ અલગ વિષયોનું તૈયારી કરી અને વર્ગની અંદર સમગ્ર શૈક્ષણિક કાર્ય છે એ આજે વિદ્યાર્થી દ્વારા સંચાલન કરવામાં આવ્યું. પ્રાર્થના કાર્યક્રમથી ચાલુ કરી અને વિદ્યાર્થીઓને રમતગમત અન્ય વિષયોનું શૈક્ષણિક કાર્ય છે એ વિદ્યાર્થીઓ દ્વારા ભારે ઉત્સાહથી કરવામાં આવ્યું અને સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગભેર છે એ આજના આ શિક્ષક દિન નિમિત્તે તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ અને ખૂબ જ આનંદથી આજનો દિવસ પસાર કરેલ છે.